નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા. સમાચારની શરૂઆત કરી અમદાવાદમાં. ભુવામાં કોર્પોરેશનનું જ જેસીબી ગરકાવ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જુહાપુરામાં જેસીબી ભુવામાં આડું પડ્યાની ઘટના સામે આવી હતી. અગાઉ લબનેન પાર્ક પાસે પણ ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર આ કામગીરી દરમિયાન જેસીબી ભૂવામાં આડું પડ્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર ભૂવામાં કોર્પોરેશનનું જ જેસીબી ગરકાવ થયા હોવાની ઘટના સામે આવી છે. અગાઉ લબનેન પાર્ક પાસે પણ ભૂવો પડ્યા હોવાની ઘટના બની હતી, ત્યારે કામગીરી દરમિયાન જેસીબી ભૂવામાં આડું પડ્યા હોવાના સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે. કોર્પોરેશનનું જ જેસીબી કામ કરતી વખતે ભૂવાની અંદર પડ્યું છે. ભૂવાની અંદર આ જેસીબી આડું પડી ચૂક્યું છે, ત્યારે અમદાવાદમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોર્પોરેશનનું જ જેસીબી કામ કરતી વખતે ભૂવાની અંદર ગરકાવ થયો છે. તો આ સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર જેસીબી ભૂવામાં પડ્યા હોવાની ઘટના બની છે. કોર્પોરેશનનું જ જેસીબી ભૂવાની અંદર પડી ગયું છે. આ ઘટના અત્યારે સામે આવી છે. આ અગાઉ પણ ભૂવો પડ્યા હોવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ ફરી એકવાર અમદાવાદમાં ભૂવામાં જેસીબી ગરકાવ થયા હોવાની ઘટના છે તે સામે આવી ચૂકી છે. કોર્પોરેશનનું જેસીબી જે કામગીરી કરી રહ્યું હતું અને આ કામગીરી દરમિયાન જ આ જેસીબી ભૂવામાં પડ્યા હોવાની ઘટના સામે આવી છે. જુહાપુરા વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે. જી, જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર અત્યારે ચોમાસાની અંદર ભૂવા પડતા હોય છે, પરંતુ અમદાવાદની અંદર હવે ગમે ત્યારે ભૂવા પડે છે અને આ ભૂવાનો જે ભોગ જે છે તે સામાન્ય લોકો બનતા હોય છે, વાહન ચાલકો બનતા હોય છે. અમદાવાદની અંદર થોડા દિવસ પહેલાં જુહાપુરામાં આવેલ લેબનેન પાર્કની બહાર એક મોટો ભૂવો પડ્યો હતો અને આ ભૂવાની અંદર એક જે બસ જે છે, નાની ટેમ્પો ટ્રાવેલ છે, બસ ફસાઈ ચૂકી હતી. બપોરનો સમય હતો, પરંતુ સદનસીબે સ્થાનિક લોકો દ્વારા આજે બસને છે તે કાઢી લેવામાં આવી હતી. પરંતુ આ જ સોસાયટીની અંદર અગાઉ પણ 2-3 મોટા ભૂવા પડ્યા હતા. અગાઉ આ જ મુખ્ય રસ્તા ઉપર એક મોટો ભૂવો પડ્યો જેની અંદર કોર્પોરેશનનો ટ્રક જે છે તે ગરકાવ થઈ ચૂક્યો હતો. પરંતુ હવે વાત એવી આવી છે કે આ જ ભૂવો જે છે તેનું સમારકામ થઈ રહ્યું હતું, તેની અંદર કોર્પોરેશનનું જેસીબી છે તે ખાબક્યું હતું. એટલે કે કોર્પોરેશનના જે ભૂવાની અંદર કોર્પોરેશનનું જે મશીન છે તે ખાબક્યું હતું, ત્યારે આ જે હાસ્યાસ્પદ વસ્તુ જે છે તે થઈ રહી હતી. પરંતુ બીજી તરફ જે સ્થાનિક લોકોએ ફરી વખત પોતાની માનવતા દેખાડી અને સાથે જ આ જે ડ્રાઈવર હતો તેને બચાવી લીધો છે. પરંતુ જે કોર્પોરેશનની જે કામગીરી છે તેની સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે જે પ્રમાણે એક બાદ એક જે ભૂવા પડી રહ્યા છે, જો તેનું સમારકામ યોગ્ય રીતે નથી થતું ત્યારે આ રીતની જે ઘટનાઓ છે તે વારેવાર બની રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ રીતના જ્યારે કામગીરી થાય છે, કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના જે રૂપિયા ચૂકવવામાં આવે છે, તેમ છતાં પણ આ રીતની કામગીરી કેમ, અને સાથે જ્યારે કોર્પોરેશનનું જે વસ્તુ જે છે, કોર્પોરેશનની જે મશીનરી જે છે તે આ રીતે ખાબકી છે તો કેટલું યોગ્ય કહેવાય તે પણ એક મોટો સવાલ છે. જી, તો આ ઘટના અમદાવાદની અંદર બનવા પામી છે. જુહાપુરા વિસ્તારમાં જેસીબી ભૂવામાં પડ્યા હોવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશનનું જેસીબી જ્યારે કામગીરી કરી રહ્યું હતું તે દરમિયાન આ ઘટનાને અંજામ મળ્યો છે. કામગીરી દરમિયાન જ જેસીબી છે તે ભૂવાની અંદર આડો પડી ગયો હતો. કામગીરી દરમિયાન જ આ સમગ્ર ઘટના બનવા પામી હતી. જોકે અગાઉ પણ ભૂવા પડતા હોય છે અને આ ભૂવા પડેલાનો જે સિલસિલો છે તે હજુ પણ અમદાવાદમાં યથાવત જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનનું જ જેસીબી કામગીરી કરતી વખતે ભૂવાની અંદર ગરકાવ થયો છે, ભૂવાની અંદર આડો પડ્યા હોવાની ઘટના સામે આવી છે. તો આ સમગ્ર જે ઘટના છે તે જુહાપુરા વિસ્તારમાં બની છે. જુહાપુરામાં જેસીબી ભૂવામાં પડ્યા હોવાની ઘટના બની છે. અગાઉ પણ લબનેન પાર્ક છે તેની પાસે આવી જ એક ઘટના બની હતી. આવો જ એક ભૂવો ત્યાં પણ પડ્યો હતો, ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. જગતના દાંતની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. જેમાં એક માવઠું ગયું એટલામાં ફરીવાર બીજા માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી છે કે આગામી 11-15 માર્ચ સુધી રાજ્યમાં ફરી ઠેર ઠેર કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે 10 માર્ચ પછી ગરમીનું જોર પણ વધશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સુધી રહેશે. તેમજ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં અને કચ્છમાં ઠંડા પવનની ગતિમાં વધારો થશે. ગુજરાતમાં બેવડી ઋતુ માટે ગુજરાતીઓ થઈ જાઓ સાવધાન, કેમ કે ગરમી વધશે અને
હવામાનમાં પલટો આવવાથી કમોસમી વરસાદ પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 10 માર્ચથી ગુજરાતમાં ગરમીનું જોર વધશે. એટલું જ નહીં, મધ્ય ગુજરાતની અંદર 35-40 ડિગ્રી ઊંચું તાપમાન રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે 15 માર્ચની આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારો કમોસમી વરસાદથી પ્રભાવિત થશે, જેની ખાસ કરીને જોવા જઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. એટલું જ નહીં, ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ વાતાવરણના કારણે ઉનાળુ બાગાયતી પાક, કૃષિ એવા કેરીના પાકને પણ નુકસાન થશે તેવી ભીતિ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ પવનની ગતિ અંગે પણ તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં તેજ ગતિનો પવન ફૂંકાશે, ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર એક બાજુ ગરમી તો બીજી તરફ કમોસમી વરસાદ અને તેજ પવનની ગતિ સાથે વાદળછાયું વાતાવરણ બનશે, એટલે કે ગુજરાતીઓ માટે આ બેવડી ઋતુનો સામનો કરવો પડશે. તો આપને ખાસ જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના અનુસંધાનની અંદર જો આ આગાહી કમોસમી વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના ખેડૂતો કે જે કેરી પકવે છે તેમને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ તેમણે વ્યક્ત કરી છે. વડોદરા મહાનગરપાલિકાએ 75 વર્ષ જૂનું મંદિર તોડવા નોટિસ આપતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખાનગી માલિકીની જમીનમાં રસ્તો પાડી અને વાળંદ સમાજના કુળદેવી લીંબજ માતાજીના મંદિર તોડવાની નોટિસ મળતાની સાથે જ વાળંદ સમાજમાં રોષ જોવા મળ્યો છે. લીંબજ માતાજીના મંદિરની સ્થાપના 1953માં કરવામાં આવી હતી. 200 વર્ષ જૂની ઐતિહાસિક વાવને પૂરવાની ચેષ્ટા મહાનગરપાલિકા કરી રહી છે. વાવ સાથે હનુમાનજી સ્વયં પ્રગટ થયા હોવાની પણ લોકવાયકા અહીં છે. જો મંદિર તોડવામાં આવશે તો આત્મવિલોપન સાથે ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મંદિર તોડવાની નોટિસના વિરોધમાં મહિલાઓએ અખંડ ભજનની જ્યોત પણ જગાવી છે. પ્રધાનમંત્રી આઝાદીના અમૃત મહોત્સવ એટલે આઝાદીના 75 વર્ષ ઉજવી રહી છે ત્યારે વડોદરાની મહાનગરપાલિકા વિકાસના નામે 75 વર્ષ જૂનું મંદિર તોડવા નીકળી છે. આપ જોઈ શકો છો આ શ્રી લીંબાચિયા માતાજીનું મંદિર છે. જ્યારે પ્રધાનમંત્રી 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા 75 વર્ષ જૂનું મંદિર તોડવા નીકળી છે. ખૂબ જ કરુણ બનાવ કહેવાયા. અને જ્યારે એક બાજુ પ્રધાનમંત્રી રામજીનું મંદિર બનાવતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા વિકાસના નામે મંદિરનો વિનાશ કરવા નીકળી છે. આપણી સાથે સમાજના અગ્રણીઓ છે, એમને પૂછીશું શું કહો છો. વિકાસના નામે મંદિર તોડવાની નોટિસ આપવામાં આવી છે. આજે અમારું 75 વર્ષ જૂનું આ લીંબજ માતાનું મંદિર છે, 1953માં એની સ્થાપના થયેલી છે અને આ મંદિર તોડવા માટેની નોટિસ અમને મળેલી છે. જ્યારે કે આ મંદિરની જે જગ્યા છે એ અમારા પુરખોએ ખરીદીને અને પોતાની માલિકીની જગ્યા છે એ વિકાસના નામ પર આ મંદિર તોડવાની નોટિસ અમને મળેલી છે, જેથી આખો અમારો સમાજ ભેગો થઈ અને એનો વિરોધ કરવા માટે અને એના માટે આજે ભેગો થયો છે. આપણે 4 દિવસ પહેલા અહીંયા વાઘોડિયા રોડ પર ભાથુજી મહારાજની ડેરી તોડી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની સ્થાપના કરી અને આખા ભારત દેશની અંદર એક ભક્તિભાવ ભર્યું વાતાવરણ ઉભું કરતા હોય અને બીજી બાજુ અમારા આવા સમાજના લોકોના કુળદેવીના મંદિર તોડવા માટે આ તંત્ર એક એવી એક્શન લેતી હોય એનો અમારો સમાજ સખત વિરોધ કરે છે. અને આવનાર દિવસોમાં જો આ એક્શન લેવામાં આવશે મંદિર તોડવાની તો અમે આખા ગુજરાત રાજ્યના વાળંદ સમાજના લોકો ભેગા થઈ અને આનો વિવિધ આંદોલનો કરી અને આનો વિરોધ કરીશું. અમે લોકો વિવિધ આંદોલન કરીશું. ત્યારે સમાજના અન્ય અગ્રણીને પૂછીશું શું કહો છો. વડોદરા શહેરમાં વિકાસ થઈ રહ્યો છે અને તમને મંદિર તોડવાની નોટિસ આપી છે. વડોદરા શહેરનો વિકાસ મંદિરો તોડીને અને જૂની ઐતિહાસિક પુરાની વાવ તોડીને હનુમાનજી દાદાના મંદિરને તોડીને જો થતો હોય તો આને શું વિકાસ કહેવાય એ જનતાએ વિચારવાનું છે. રાજકીય નેતાઓને જ્યારે જ્યારે વોટ જોઈએ છે, મતો જોઈએ છે ત્યારે અમને અહીંયા કહેવામાં આવે છે તમે નવચંડી કરો, અમે આ ભંડોળ આપીશું પણ માનસ એકત્રિત કરો,
માણસ એકત્રિત કરીએ છીએ. અહીંયા 15-15, 20-20, 25-25 હજાર નું માણસ એકત્રિત થાય એટલે નેતાઓ આવી અને જોરદાર વોટ ની માંગણી કરે છે, તમારા સાથે છે, તમારા જેટલા પણ પ્રશ્નો છે અમે સંતોષીશું. આજે આ વિકટ પ્રશ્ન સમાજ નો છે, આજે આ પ્રશ્ન વારન સમાજ નો છે. એક નેતા, ના કોઈ સાંસદ, ના કોઈ ધારાસભ્ય, ના કોઈ કાઉન્સિલર કે ના કોઈ અધિકારી અહીંયા આવીને અમારી પીઠ થાંભળી છે કે બેટા ચિંતા ના કરતા, આ વારન સમાજ ની જોડે અમે ઉભા છે, વોટ લેવા છે. ત્યારે વારન સમાજ ને એવું કહેવામાં આવ્યું છે, તારો એકલાનો નહીં, બધાનો વોટ અપાવજે. એને અમારો વારન સમાજ, બોલો સમાજ, એકબીજાના ઘરે જઈને આ પક્ષકારોને વોટી કરીને જંગી ભાવમાંથી ચૂંટાડી દીધા છે. પરંતુ આ જે અમારી જોડે અન્યાય થયો છે, આ અન્યાય ની સરકાર ચેતવણી સમજે તો ચેતવણી, અને બાકી જે અમને મગજમાં આવે તો સમજે. જો અમને અન્યાય નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન થશે, અને જે આંદોલન થશે એના જવાબદાર માત્ર ને માત્ર સરકાર અને કોર્પોરેશન રહેશે. જય લીંબાજ, વંદે માતરમ, જય શ્રી રામ, જય લીંબાજ. એટલે વાયન સમાજ નું કેવું છે કે જયારે મંદિર નો ભંડાર હોય છે ત્યારે પ્રસાદ ને આશીર્વાદ લેવા આ ચૂંટાયેલા સભાસદો આવતા હોય છે. આપણે માતાજી નું મંદિર તોડવાની નોટિસ મળી છે ત્યારે બેન ની સાથે પણ વાત કરીશું. શું કેશો બેન, માતાજી તમારું રક્ષણ કરે છે ને આજે માતાજી ની ડેરી તોડવાની નોટિસ મળી છે? અમારે માતાજી નું મંદિર, જ્યારથી હું જન્મી છું, મારા 50 વર્ષ થયા ત્યારથી માના મંદિરે આવું છું. ત્યારથી અમે જોયા છે કે માતાજી ના મંદિરે ગરબા થતા હોય છે, દશેરા ના દિવસે ગરબા થતા હોય છે, અહીંયા નવચંડી યજ્ઞ થતા હોય છે, માતાજીના દર અઠવાડિયે ભજન થતા હોય છે. અને આવા સમયે હવે જયારે મળ્યું છે ત્યારે અમને એક જ થાય છે કે આટલું અમારી કુળદેવી માં લીંબજ, જગત ની જનતા માં જગદંબે આદિશક્તિ નું મંદિર ના તૂટે, બસ એ જ અમારી પ્રાર્થના છે. બેન, તમારી લાગણી ને કોર્પોરેશન નહીં સમજે અને મંદિર તોડવા આવશે તો તમે શું પ્રતિકાર કરશો? અમે આંદોલન કરીશું, અમે બધા ભેગા મળીને આંદોલન કરીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું, આંદોલન કરીશું, રાજ્ય લઈશું. એટલે જો માતાજી નું મંદિર તોડવામાં આવશે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને માતાજીના રક્ષણ માટે પોતાના જાનની પણ આહુતિ આપશે. ત્યારે બાબત એ છે કે વડોદરા શહેરમાં 180 હોસ્પિટલ ક્લાસીસ ગેરકાયદેસર બાંધકામ છે અને તેનાથી નાગરિકોના જીવના જોખમે છે, ત્યારે એ નથી તોડવામાં આવતા, પરંતુ મંદિર જ કેમ? આ શહેરના સંસ્કારી નગરજનો સત્તાધીશોને પૂછી રહ્યા છે. તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાની અંદર મંદિર તોડવા બાબતે નોટિસ આપતાની સાથે જ વાળંદ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચૂંટણીનો બહિષ્કાર કરવા સહિતની ચીમકી છે તે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. મંદિર તોડી પાડવાની નોટિસ મળતાની સાથે જ મામલો બિચક્યો છે. લીંબજ માતાજીના મંદિરની સ્થાપના 1953 કરવામાં આવી હતી અને ત્યારબાદ ખૂબ જ લાંબા સમય બાદ હવે તેને તોડી પાડવાની આદેશ આપતાની સાથે જ મંદિર તોડવામાં આવશે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી સહિત આ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહ્યો છે. નોટિસના વિરુદ્ધમાં મહિલાઓએ અખંડ ભજનની જ્યોત પણ જગાવી છે. મહિલાઓ દ્વારા અખંડ ભજન કરવામાં આવી રહ્યા છે, સાથે જ અખંડ જ્યોત કરવામાં આવી રહી છે. વડોદરા મનપાએ 75 વર્ષ જૂનું મંદિર તોડવા માટે નોટિસ પાઠવી છે, નોટિસ ફટકારી છે. ત્યારે વાળંદ સમાજના કુળદેવી છે આ લીંબજ માતાજી અને તેને લઈ અને વાળંદ સમાજમાં અત્યારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાજના લોકો રોષે ભરાઈ ચૂક્યા છે. મંદિર તોડવાની નોટિસ મળતાની સાથે જ વાળંદ સમાજ છે તેના જે લોકો છે, અગ્રણીઓ છે, તેમાં અત્યારે રોષ વ્યાપી ચૂક્યો છે. લીંબજ માતાજીના મંદિરની સ્થાપના 1953 દરમિયાન કરવામાં આવી હતી, ત્યારબાદ આ તમામ જે સમાજ છે તે તેને પૂજતું આવ્યું છે. મંદિર તોડવામાં આવશે તો ચૂંટણીનું બહિષ્કાર કરવા સહિતની જે ચીમકી છે તે લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે નોટિસના વિરોધમાં મહિલાઓ દ્વારા અખંડ ભજન અને અખંડ જ્યોત છે તે જગાવવામાં આવી છે. મહિલાઓ પણ રોષે ભરાઈ ચૂકી છે. વડોદરાના મનપાએ 75 વર્ષ જૂનું મંદિર તોડતાની સાથે જ નોટિસ આપી છે અને નોટિસ મળતાની સાથે જ આ લોકો છે તેમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. વાળંદ સમાજના કુળદેવી છે આ લીંબજ માતાજી, જેમનું મંદિર તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ભાવનગરમાં કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી દાખલ કરવા માંગ કરવામાં આવી છે. કુંભારવાડા વિસ્તારના કોર્પોરેટરના પુત્રએ મારામારી કરી હતી, ત્યારે આ મારામારીમાં યુવકને જાતિ વિરુદ્ધ અપશબ્દો પણ બોલ્યા હતા, તેમજ ફોન પર અનુસૂચિત જાતિના યુવાનને ધમકીઓ આપી હતી.
જ્યારે અપમાનિત કરતો ઓડિયો પણ વાયરલ થયો છે. ત્યારે આ મામલે આગેવાનો દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ સમગ્ર ઘટના છે તે અત્યારે ભાવનગરથી સામે આવી રહી છે. સમાચાર અત્યારે ભાવનગરથી મળી રહ્યા છે, જેમાં કોર્પોરેટરના પુત્ર છે તેની સામે એટ્રોસિટી દાખલ કરવાની માંગ ઉચ્ચારવામાં આવી રહી છે. આગેવાનો દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે. ભાવનગરના કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી દાખલ કરવા માટે આ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જોકે કુંભારવાડા વિસ્તારના કોર્પોરેટરના પુત્ર છે તેમણે મારામારી કરી હતી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેની સાથે જ મારામારીમાં યુવકને જાતિ વિરુદ્ધ અપશબ્દો પણ બોલ્યા હતા તેવું પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. અને સાથે જ ફોન પર અનુસૂચિત જાતિના યુવાનને ધમકીઓ આપી હોય તેવું પણ ઉચ્ચારવામાં આવી રહ્યો છે, જેને લઈ અને આ લોકો દ્વારા ભાવનગરના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પોતાની જે રજૂઆત છે તે તેમના સમક્ષ કરવામાં આવી છે. તો આ સમગ્ર ઘટના અત્યારે ભાવનગરથી સામે આવી રહી છે. ભાવનગરની અંદર કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી દાખલ કરવા માટેની માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. કુંભારવાડા વિસ્તારના કોર્પોરેટરના પુત્રએ મારામારી કરી હતી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેવું કહેવાઈ રહ્યું છે. તેની સાથે જ મારામારીમાં યુવકને જાતિ વિરુદ્ધના અપશબ્દો બોલ્યા હતા તેવું પણ કહેવાઈ રહ્યું છે. અને તેની સાથે જ વધુમાં તેઓએ ફોન પર અનુસૂચિત જાતિના યુવાનને ધમકીઓ પણ આપી હતી તેવો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવી રહ્યો છે. જો કે આગેવાનો દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જે દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને આજરોજ આવેદન પાઠવવામાં આવ્યું હતું કે ગત તારીખ 27/2/2024 રોજ રાત્રિના સમયે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના કોર્પોરેટર બાબુ મેરના દીકરા વિશાલ મેરને કોઈ માથાકૂટ થઈ હતી. તેના જ વિસ્તારમાં રહેતા દલિત સમાજના એક યુવકને ગાડીની અંદર કે ધીમું વગાડવા માટેની જે કંઈ કહેવાય કે ના પાડવામાં આજે સમગ્ર માથાકૂટ કરવામાં આવી હતી. અને ત્યારબાદ બંને કહી શકાય કે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે કારને નુકસાન થયું હતું અને એક વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયો હતો. જે ઇજાગ્રસ્ત વ્યક્તિને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને કહી શકાય કે જ્યારે અન્ય આ ઇજાગ્રસ્ત વ્યક્તિની ખબર અંતર પૂછવા માટે અન્ય જ એક સમાજનો યુવક છે તે હોસ્પિટલ ગયો હતો, જેને વિશાલ મેયર દ્વારા ફોન કરીને મારવાની ધમકી તેમજ દલિત સમાજને જાતિ વિરુદ્ધની જે ટિપ્પણીઓ છે તે કરવામાં આવી હતી અને ગાળો દેવામાં આવી હતી. ભોગ બનનાર યુવક છે તે અને દલિત સમાજ વતી વિશાલ મેર વિરુદ્ધમાં બીજી એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ થાય તે માટે પોલીસને પણ રજૂઆત કરવામાં આવી હતી અને બે ડિવિઝનની અંદર આ વિશાલ વિરુદ્ધની અંદર એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ ફરિયાદ ન લેવામાં આવતા આજ રોજ દલિત સમાજના આગેવાનો દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું કે જે વિશાલ મેર દ્વારા જે રીતના ગાળો દેવામાં આવી છે, દલિત સમાજ વિરુદ્ધની જે ટિપ્પણી કરવામાં આવી છે, તે ક્લિપ છે, ઓડિયો ક્લિપ તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે, તેમ છતાં પણ દલિત સમાજની જે કહી શકાય કે આ રીતના ટિપ્પણીઓ થઈ રહી છે તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ નોંધવામાં નથી આવતી, ત્યારે કલેક્ટરશ્રી આ જે ફરિયાદ છે તે નોંધવા માટે ફરિયાદ લેવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જો કે સમગ્ર ઘટના છે તેને લઈને વિશાલ મેર ઉપર અગાઉ પણ એક્રોસિટી એક્ટ અને મારવાની જે કલમો છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. હાલ હવે જોવાનું રહ્યું કે દલિત સમાજની માંગને લઈને હવે બીજી એક્રોસિટી એક્ટ પ્રમાણની કામગીરી થશે કે નહીં. જી તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ભાવનગરની અંદર કોર્પોરેટરના પુત્રએ મારામારી કરી હતી તેવું કહેવાય રહ્યું છે. તેની સાથે જ તેઓના દ્વારા મારપીટ કરવામાં આવી હતી, વધુમાં જાતિ વિરુદ્ધ અપશબ્દો પણ તેમના દ્વારા બોલવામાં આવ્યા હતા. ત્યારે હવે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. ભાવનગરના કલેક્ટરને આ સમગ્ર મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સાથે જ ફોન પર અનુસૂચિત જાતિના યુવાનને ધમકીઓ આપવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આવેદનપત્ર આપી અને પોતાની રજૂઆત છે તે કલેક્ટર સમક્ષ આગેવાનો દ્વારા કરવામાં આવી છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી દાખલ કરવાની જે માંગ છે તે અત્યારે ઉગ્ર થઈ ચૂકી છે. સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં
અનેક ડ્રગ્સ જે છે તે ઝડપાઈ ચૂક્યું છે અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં પણ આવી ચૂક્યા છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સના મુદ્દામાલ સાથે 3 એસમોને પકડવામાં સફળતા મળી છે અને તેમની પાસેથી 512.20 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરાયો છે, જેની કિંમત 51,22,000 હોવાનું સામે આવ્યું છે. સાથે કાર અને મોબાઈલ સહિત કુલ પોલીસે 54,67,220નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. તો આ સમગ્ર ઘટના સુરતમાં બની છે. સુરતની અંદર ડ્રગ્સ સાથે 3ની ધરપકડ થઈ ચૂકી છે. ક્રાઇમ બ્રાન્ચે 3 યુવાનોની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી ચૂકી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 51 લાખના MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓ છે, તેમની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં 3 યુવાનો આવ્યા હતા અને MD ડ્રગ્સ સાથે આ 3ની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. 3 યુવાનો પાસેથી મળી આવ્યું છે 500 ગ્રામ જેટલું MD ડ્રગ્સ. 500 ગ્રામ જેટલો જથ્થો છે તે અત્યારે મળી આવ્યો છે. ભાટિયા ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન આ ડ્રગ્સ છે તેનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે 3 જેટલા યુવકોની ધરપકડ કરી છે. 3 જેટલા જે આરોપીઓ છે જે MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હતા તેઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે કહી શકાય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચને ફરી એકવાર મોટી સફળતા મળી ચૂકી છે. 51 લાખના MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ તેમના દ્વારા કરી લેવામાં આવી છે. સાથે જ મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં આ 3 યુવકો આવ્યા હતા તેવી વિગત પણ સામે આવી રહી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી શહેર અંતર્ગત જે પ્રકારની પોલીસની કામગીરી છે તે કામગીરીને લઈને ફરી એક વખત પોલીસની સજાગતાના કારણે ડ્રગ્સ જે છે તે સુરત શહેરમાં ઘૂસતું પકડાયું હતું. સુરત શહેરમાં આ ડ્રગ્સ ઘૂસાડવામાં આવે તે પહેલાં જ પોલીસે વોચ ગોઠવી અને આ ડ્રગ્સ જે છે તે પકડી પાડ્યું હતું. કહી શકાય કે જે પ્રકારે આ ડ્રગ્સ જે છે 512.20 ગ્રામ MD ડ્રગ્સ જે છે તે ઝડપાયું હતું, જેમની માર્કેટ કિંમત જે છે તે 51 લાખ કરતાં પણ વધુની જોવા મળી રહી છે. જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પલસાણા અને સચિન હાઈવે અને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર પોલીસને બાતમી મળી હતી કે આ માર્ગ પરથી એક કાર પસાર થવાની છે અને આ કારની અંદર MD ડ્રગ્સ લઈ જવામાં આવી રહ્યું છે. આ MD ડ્રગ્સ જે છે તે સુરત શહેરમાં ઘૂસાડવામાં આવશે અને ત્યારબાદ તેમની વેચવામાં પણ સુરત શહેરમાં આવશે. જે અંતર્ગત સુરત પોલીસે ભાટિયા ટોલનાકા વિસ્તાર છે ત્યાં વોચ ગોઠવી હતી. જેવી આ કાર ત્યાંથી પસાર થઈ તેવી જ તાત્કાલિક આ કારને આંતરી લઈ ઊભી રખાવી અને કારની તલાશી લેવામાં આવી હતી. આ કારની અંદરથી 51 લાખથી વધુની મત્તાનું જે MD ડ્રગ્સ છે તે ઝડપાયું હતું. 512 ગ્રામ જે છે તે આ ડ્રગ્સનું વજન હતું અને એટલું ડ્રગ્સ જે છે તે શહેરમાં ઘૂસે તે પહેલાં પોલીસની સજાગતાના કારણે પોલીસ ઝડપી પાડ્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ટેકનિકલ સોર્સ અને જેમનું હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેમનું પોલીસને આ વખતે કામ લાગી હતી અને બાતમીદારો મારફતે પોલીસને બાતમી મળી હતી અને આ બાતમી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. જે પ્રકારે આ ડ્રગ્સ જે છે તે પકડી પાડવામાં આવ્યું હતું, સાથે સાથે કારમાં સવાર 3 જેટલા ઇસમો છે તે 3 લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર પોલીસને બાતમી હતી તે બાતમીના આધારે પોલીસે ત્વરિત કામગીરી કરી હતી અને કારની અંદર રહેલા બદરુદ્દીન મંગડીવાલા, ગુલામ મિર્ઝા અને મોહમ્મદ અશફાક અન્સારી જે છે આ 3 લોકોની ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ 3 ઇસમો જે છે તે ડ્રગ્સ મધ્યપ્રદેશ ખાતેથી આ ડ્રગ્સ આવ્યું હતું અને આ ડ્રગ્સ લઈને આ 3 ઇસમો સુરત શહેરમાં ઘૂસતા હતા. જોકે આ પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ આ 3ની ધરપકડ કરી હતી. કાર સાથે 54 લાખથી વધુની જે મત્તા છે તે પોલીસે કબજે કરી હતી. સાથે સાથે મધ્યપ્રદેશના અગર શહેરમાં જે ડ્રગ્સ મોકલનાર વ્યક્તિ જે છે ઇલિયાસ ઉર્ફે ઇલુ તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું હતું. મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે આ સુરતની અંદર જે ડ્રગ્સ મંગાવનાર વ્યક્તિ છે તે ભાગા તળાવ વિસ્તારમાં રહેતો રિઝવાન જે છે તે રિઝવાન બોમ્બેવાળા છે તેમને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે.
એટલે કે આ ત્રણેય ઈસમો જે છે તે ડ્રગ્સને લઈ અને સુરત જે ભાગાતળાવ વિસ્તારમાં જે રિઝવાન બોમ્બે છે તેમને આપવાના હતા તે વ્યક્તિ પણ આવે તે પહેલાં જ પોલીસે આ ત્રણેય ઈસમોને કાર સાથે અને ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જેથી રિઝવાનને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યું હતું. આમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પોલીસ સતત કામગીરી કરી રહી છે અને ડ્રગ્સ માફિયાઓ જે છે તે બેફામ ન બને અને ડ્રગ્સ માફિયાઓને અંકુશમાં રાખી શકાય તે માટે વર્કઆઉટ સતત કરી રહી છે, જે અંતર્ગત સુરતની અંદર આ ડ્રગ્સ ઘૂસે તે પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો અને પોલીસ ચાંપતો બંદોબસ્ત જે છે તે પણ એક ખૂબ મહત્વની કડી સાબિત થઈ રહ્યો છે, જેથી કરીને આ ડ્રગ્સ માફિયાઓ જે છે તે અંકુશમાં રહી શકે. જી તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.